नमस्कार विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेलीना वीडियो लेक्चर में आपनु हार्दिक स्वागत छे। धोरण सात विषय गणित प्रकरण चार सादा समीकरण। गया वीडियो लेक्चर में आपने स्वाध्याय 4.2 सुधी शीखी गया। एमा आपने जुदा जुदा समीकरणों उकेल केवी रीते शोधवो एना विषय जाणेलुं। तो जे समीकरण नी अंदर जे अज्ञात पद होय चल, एनी किंमत शोधवा माटे आपणे शुं करीए छीए, तो के चल सिवायना बाकीना पदोने क्रमशः बराबरनी बीजी बाजु एनु स्थळांतर करीए छीए। जो पद सरवाळामां होय तो एने बराबरनी बीजी बाजु मोकलीए एटले ए बादबाकीमां जशे, जो बादबाकी होय तो सरवाळो थशे, जो गुणाकार होय तो एनाथी विरोधी क्रिया एटले भागाकार थाय, अने जो भागाकारमां होय तो बराबरनी सामेनी बाजु जाय एटले गुणाकार थाय। तो आ रीते आपणे समीकरणनो उकेल मेळवता शीखी गया। હવે આજે આપણે સ્વાધ્યાય 4.3 છે એની અંદર આવા જ સમીકરણોનો ઉકેલ શોધવાનો છે। તો સ્વાધ્યાય 4.3 એની અંદર દાખલા નંબર 1 છે, નીચેના સમીકરણો ઉકેલો। એની અંદર પહેલું સમીકરણ છે 2y + 5/2 બરાબર 37/2। હવે તમે આ સમીકરણ જુઓ તો એની અંદર ડાબી બાજુએ બે પદો છે, 2y + 5/2, અને એને બરાબર શું મળે છે, 37/2। તો આ 2y + 5/2 છે એ સરવાળાની ક્રિયાથી જોડાયેલા છે। આપણે વાયની કિંમત શોધવી છે તો સૌથી પહેલાં 5/2 છે એને બરાબરની બીજી બાજુ મોકલી દઈએ, તો આપણને મળશે 2y = 37/2 - 5/2। અહીંયા 5/2ની આગળ સરવાળાની નિશાની હતી, તો બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થશે। હવે આપણે આ બંનેની બાદબાકી કરીએ તો તેથી આપણને મળશે 2y = હવે અહીંયા છેદ સરખો છે, આપણે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી શીખી ગયા। છેદ સરખો હોય તો છેદમાં જે છેદ છે એ લખવાનો, અને ઉપર આ બંને પદો છે એની બાદબાકી, તો 37 - 5। તેથી 2y = 37 - 5 જાય તો 32/2। હવે 32/2 એટલે અહીંયા છેદ ઉડાડી દઈએ તો અંશમાં આવશે 16, તો y = 16। હવે વાયની સાથે બે ગુણાકારમાં હતા, સામેની બાજુ જાય એટલે છેદમાં ભાગાકારમાં જશે, અહીંયા પણ છેદ ઉડાડીએ 2 × 8 એટલે 16, તેથી આપણને વાયની કિંમત મળશે 8। તો y = 8 છે એ આ સમીકરણનો ઉકેલ થશે। એ જ રીતે બીજો દાખલો છે 5t + 28 = 10। તો હવે આપણે ટીની કિંમત શોધવી છે, તો સૌથી પહેલાં 28ને બરાબરની બીજી બાજુ મોકલીએ, તો અહીંયા ડાબી બાજુ વચ્ચે 5t + 10 + 28 = બીજી બાજુ જાય તો -28 થશે। તેથી 5t = 10 - 28, તો +-28માંથી 10 જાય તો 18, અને મોટાની નિશાની, તો અહીંયા મોટા 28 છે એની આગળ માઇનસ છે એટલે આ જવાબ આવશે -18। હવે ટીની કિંમત શોધવી છે, તો અહીંયા 5 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં એટલે છેદમાં આવી જશે, તો t = -18/5, અહીંયા છેદ ઉડતા નથી, તો આ છે એ જ આપણો જવાબ થશે। તો અહીંયા ટી બરાબર મળે છે -18/5। ત્યાર પછીનો દાખલો છે સી દાખલો, 5/3 = 2। તો હવે અહીંયા આપણે સૌથી પહેલાં ક્યુ પદ મોકલીશું, બરાબરની બીજી બાજુએ +3ને મોકલી દઈએ, તો 5/2 + 3 બીજી બાજુ આવે એટલે -3 થશે। તેથી 5/2 - 3 બાદ કરવાના છે, +-3માંથી 2 જાય તો 1, અને મોટાની નિશાની એટલે જવાબ આવશે -1। તેથી એ બરાબર, હવે -5 અહીંયા છેદમાં છે ભાગાકારમાં છે, તો સામેની બાજુ જાય તો અંશમાં એટલે કે ગુણાકારમાં આવી જાય, તો એની કિંમત થશે -1/5, 1/5 એટલે 5, -+-, તો એની કિંમત થશે -5। આજે આપણે સી દાખલો ગણેલો છે એવો જ ડી દાખલો છે જે તમારે હોમવર્કમાં કરવાનો છે। ઈ દાખલો છે 5/2 - x = -10। હવે અહીંયા એક્સની સાથે 5 છે એ ગુણાકારમાં છે અને 2 છે છેદમાં છે એટલે
भागाकार में है तो बने ने अपने एक साथ ज बराबर बीजी बाजू मोकली दी है तो एक्स बराबर आपने मल्से माइनस दस हवे बे छेद में था सामेनी बाजू जाए तो अंश में गुणाकार में अने पांच अहीं गुणाकार में था सामेनी बाजू जाए तो छेद में हवे अहीं पांच गुणिया बे एटले दस अहीं छेद उड़ाड़ी देशू माइनस की निशानी है ये भूलवानी नहीं तो थी एक्स बराबर आपने मल्से बे गुणिया बे एटले चार अने माइनस प्लस माइनस तो एक्स की किंमत मल्से माइनस चार। आज समीकरणों से उकेल शोधवा माटे तमने आ रीते पूर्णांकों सरवाळा बाद बाकी पूर्णांक संख्याओं सरवाळा बाद बाकी वगैरह आवड़वू जरूरी है। त्यार पछीनो दाखलो छे एफ पांचना छेद में बे एक्स बराबर पच्चीसना छेद में चार तो आना जेवो ज दाखलो छे हवे एक्स बराबर पच्चीसना छेद में चार हवे पांच अहीं अंश में था सामेनी बाजू जाए तो छेद में अने बे छेद में था बराबर नी सामेनी बाजू जाए तो अंश में एटले आपणने कंईक आवुं मळशे। હવે અહીંયા છેદ ઉડાડી દઈએ બે ગુણ્યા બે એટલે ચાર તો છેદમાં બે વધશે અને અહીંયા પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ તો અહીંયા અંશમાં પાંચ વધશે તેથી એક્સ બરાબર આપણને કિંમત મળશે પાંચના છેદમાં બે। ત્યાર પછીનો દાખલો જી દાખલો છે सात एम वत्ता ओगणीसना छेद में बे बराबर तेर तो सौथी पहला अहीं ओगणीसना छेद में बे छे ए बराबर नी बीजी बाजू जाशे तो आपणने आवुं मळशे सात एम बराबर तेर हवे डाबी बाजू प्लस ओगणीसना छेद में बे हता बराबर नी बीजी बाजू जाए एटले अहीं माइनस ओगणीसना छेद में बे तेथी सात एम बराबर हवे अहीं तेरना छेद में कंई न होय तो एक होय एक अने बे नो लसा एटले बे हवे एक ने केटला वडे गुणीए के बे आवे बे वडे तो अंश छे एने पण बे वडे गुणीशु तेर गुणिया बे एटले छवीस हवे अहीं तो छेद में बे हता ज एटले एने एम नम लखी नाखीए तेथी सात एम बराबर छवीस माथी ओगणीस जाए तो सात वच्चे सातना छेद में बे तेथी एम बराबर सातना छेद में बे हवे अहीं सात गुणाकार में था सामेनी बाजू जाए तो भागाकार में एटले छेद में आवी जाशे तो आ सात अने सात उड़ी जाशे तो आपने एम बराबर जवाब मळशे एकना छेद में बे अहीं बे छेद में वधे छे अने अंश में कंई न होय तो एक मूकी देवाने एटले एम बराबर जवाब मळशे एकना छेद में बे। त्यार पछी एच दाखलो छे सिक्स झेड प्लस टेन इज इक्वल टू माइनस टू तो अहीं सौथी पहला आज प्लस दस है ये बीजी बाजू जाशे तो आपने मळशे सिक्स झेड बराबर माइनस बे प्लस दस बराबर ने बीजी बाजू जाए तो माइनस दस थाशे तेथी सिक्स झेड बराबर माइनस माइनस प्लस दस अने बे बार अने मोटानी निशानी एटले माइनस बार मळशे। हवे आपणे झेड नी किंमत शोधवी छे तो छ ने बराबर नी बीजी बाजू मोकली दईए હવે અહીંયા અંશમાં છે સામેની બાજુ જાય તો છેદમાં તો માઇનસ બારના છેદમાં છ તેથી ઝેડ બરાબર છ ગુણ્યા બે એટલે બાર અને માઇનસની નિશાની છે એને ભૂલવાની નહીં તો જવાબ થશે માઇનસ બે। આ જે સમીકરણનો જવાબ મળે છે એને આપણે ચેક પણ કરી શકીએ અહીંયા કરીએ તો ઝેડની જગ્યાએ કેટલા મૂકી દઈએ માઇનસ બે તો છ ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ બાર થાય માઇનસ બાર વત્તા દસ બરાબર માઇનસ બે તો આ રીતે છે આપણે સમીકરણ ચેક પણ કરી શકીએ। આઈ અને જે દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે અગાઉ આપણે જે આ દાખલા ગણેલા છે એ જ રીતે આ બંને દાખલા ગણવાના રહેશે। ત્યાર પછી દાખલા નંબર બે છે નીચેના સમીકરણો ઉકેલો એની અંદર પહેલો દાખલો છે બે કૌંસમાં એક્સ વત્તા ચાર બરાબર બાર હવે અહીંયા બે છે એ આખા કૌંસ સાથે ગુણાકારમાં છે એટલે સૌથી પહેલાં આપણે એને બરાબરની બીજી બાજુ મોકલી દેશું અથવા અહીંયા બે આખા કૌંસ સાથે ગુણાકારમાં છે તો તમે અહીંયા વિભાજનનો ગુણધર્મ પણ વાપરી શકો અને બે અલગ પદ પણ મેળવી શકો અને ત્યાર પછી પણ એનું સાદુરૂપ આપી શકો પણ બેને બરાબરની બીજી બાજુ એ સૌથી પહેલાં લઈ જઈએ તો એ આપણી ગણતરી સરળ બનશે એટલે આપણે એ પ્રમાણે દાખલો ગણીશું।
तो बे अहीं गुणाकार में है सामेनी बाजू जाए तो भागाकार में एटले आपणने आवुं पद मळशे एक्स वत्ता चार बराबर बार एना छेद में बे बे गुणिया छ एटले बार तो अंश में आवशे छ तो एक्स प्लस चार बराबर छ। हवे प्लस चार ने बीजी बाजू मोकली दईए तो एक्स बराबर छ प्लस चार बीजी बाजू जाए तो माइनस चार तेथी एक्स बराबर छ माथी चार जाए तो बे तो अहीं आपणने जवाब मळशे बे। अहीं मूकीए बे वत्ता चार बराबर छ अने छ गुणिया बे बराबर बार आपणुं समीकरण संतोषाय छे एक्स बराबर बे मूकीए त्यारे। आ बी दाखलो छे ए तमारे होमवर्कमां गणवानो छे। आ जे दाखलाओ छे ई सुधीना एना जेवो ज आ दाखलो छे। सी दाखलो छे त्रण કૌંસમાં એન ઓછા પાંચ બરાબર માઇનસ એકવીસ। તો હવે સૌથી પહેલાં આ ત્રણ આખા કૌંસ સાથે ગુણાકારમાં છે સામેની બાજુ જાય તો ભાગાકારમાં તો આપણને મળશે એન ઓછા પાંચ બરાબર માઇનસ એકવીસના છેદમાં ત્રણ ત્રણ સત્તા એકવીસ તેથી એન ઓછા પાંચ બરાબર માઇનસ સાત અહીંયા માઇનસની નિશાની હતી માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા માઇનસની નિશાની આવશે। હવે માઇનસ પાંચને બીજી બાજુ મોકલી દઈએ તો એન બરાબર માઇનસ સાત માઇનસ પાંચ આ બાજુ આવે તો પ્લસ પાંચ તેથી એન બરાબર માઇનસ સાત વત્તા પાંચ માઇનસ પ્લસ માઇનસ સાતમાંથી પાંચ જાય તો બે અને મોટાની નિશાની તો એન બરાબર આપણને મળશે માઇનસ બે। ત્યાર પછી ડી દાખલો છે માઇનસ ચાર કૌંસમાં બે વત્તા એક્સ બરાબર ચાર તો અહીંયા માઇનસ ચાર આખા કૌંસ સાથે ગુણાકારમાં છે તો બીજી બાજુ મોકલીએ એટલે ટુ પ્લસ એક્સ બરાબર આઠ એના છેદમાં માઇનસ ચાર। હવે ચાર ગુણ્યા બે એટલે આઠ અને પ્લસ માઇનસ માઇનસ તેથી ટુ પ્લસ એક્સ બરાબર આપણને મળશે માઇનસ બે અહીંયા બે અને પ્લસ માઇનસ માઇનસ અથવા તમે અહીંયા પણ આમ માઇનસ ચાર ગુણ્યા માઇનસ બે કરીએ તો આઠ આવે એ રીતે પણ લખી શકાય તેથી એક્સ બરાબર હવે અહીંયા બે છે એની આગળ કોઈ નિશાની નથી એટલે આપણે કઈ નિશાની ગણીએ છીએ પ્લસની નિશાની ગણવાની તો બીજી બાજુ જાય તો માઇનસ એટલે આપણને આવું મળશે એક્સ બરાબર માઇનસ બે માઇનસ બે તેથી એક્સ બરાબર માઇનસ માઇનસ પ્લસ બે અને બે ચાર અને મોટાની નિશાની બંનેની આગળ સરખી જ નિશાની છે એટલે માઇનસ ચાર તો એક્સ બરાબર આપણો જવાબ થશે માઇનસ ચાર। ત્યાર પછી ઈ દાખલો છે ચાર કૌંસમાં બે ઓછા એક્સ બરાબર આઠ તો હવે અહીંયા સૌથી પહેલાં બરાબરની બીજી બાજુ કોણ જશે આખા કૌંસ સાથે ગુણાકારમાં છે ચાર માટે એ જશે તો આપણને મળશે બે ઓછા એક્સ બરાબર આઠના છેદમાં ચાર છેદ ઉડાડીએ ચાર દૂ આઠ એટલે અંશમાં વચ્ચે બે તેથી બે ઓછા એક્સ બરાબર બે। હવે આપણે એક્સની કિંમત જોઈએ છે અહીંયા એક્સ માઇનસમાં છે તો આપણે એને બીજી બાજુ જવા દઈએ અને બે છે એને આ બાજુ આવવા દઈએ તો તેથી આપણને આવું મળશે બે હવે પ્લસ બે બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ બે અને માઇનસ એક્સ બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ એક્સ આપણે એક સાથે બે પદને ફેરવીએ છીએ આ માઇનસ એક્સ બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ એક્સ થઈ જાય અને આ પ્લસ બે બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ બે થઈ જાય તો જેથી આપણને એક્સની કિંમત સરળતાથી મળી જાય। હવે બેમાંથી બે જાય તો ઝીરો તો ઝીરો બરાબર એક્સ તેથી એક્સની કિંમત કેટલી મળશે ઝીરો। દાખલા નંબર ત્રણ નીચેના સમીકરણો ઉકેલો એની અંદર એ દાખલો છે ચાર બરાબર પાંચ કૌંસમાં પી ઓછા બે તો હવે અહીંયા પી છે બરાબરની જમણી બાજુ આપેલું છે એટલે આપણે ક્રમશઃ બધા પદો છે એને બરાબરની ડાબી બાજુ ખસેડતા જશો અને જો એમ ના ફાવે તો તમે એકસાથે બંનેને ફેરવી શકો અને ડાબી બાજુ લઈ લો અને ચાર છે એને જમણી બાજુ પણ લઈ શકાય તો તેથી પાંચ છે આખા કૌંસ સાથે ગુણાકારમાં હતા બીજી બાજુ આવે એટલે ભાગાકારમાં તો ચારના છેદમાં પાંચ બરાબર પી ઓછા બે તેથી ચારના છેદમાં પાંચ હવે માઇનસ બે બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ બે બરાબર પી તેથી હવે અહીંયા બેના છેદમાં કાંઈ ન હોય તો એક પાંચ અને એકનો લસાઅ એટલે પાંચ
पांच ने एक वडे गुणीए एटले पांच आवे, तो चार ने एक वडे गुणीए एटले चार। हवे छेद में एक हता, आपणे केटला लख्या छे पांच, केटला वडे गुणीए तो पांच आवे, एक ने पांच वडे गुणीए तो पांच आवे, तो बे ने पण पांच वडे गुणीए एटले दस। वच्चे सरवाळानी निशानी बराबर पी। तेथी चार वत्ता दस बराबर चौदह, तो चौदना छेद में पांच बराबर पी। तो तेथी पी बराबर आपने जवाब मळशे चौदना छेद में पांच। त्यार पछी छे माइनस चार बराबर पांच कौंसमां पी ओछा बे। तो आ पांच छे आखा काउंस साथे गुणाकारमां छे, बीजी बाजू आवे एटले भागाकारमां। तो माइनस चारना छेदमां पांच बराबर पी ओछा बे। हवे आ माइनस बे छे एने बराबरनी बीजी बाजू मोकलीए तो ए प्लस बे थशे, एटले माइनस चारना छेदमां पांच प्लस बे बराबर पी। तेथी माइनस चारना छेदमां पांच, बेना छेदमां काई न होय तो एक होय। हवे अहींया तो पांच छेदमां हता ज, एटले आपेलुं पद एम ज, वच्चे सरवाळानी निशानी। एक ने पांच वडे गुणीए तो पांच आवे, एटले अंश ने पण पांच वडे गुणीए, बे पंचा दस बराबर पी। माइनस प्लस माइनस, दस माथी चार जाए तो छ, मोटानी निशानी एटले प्लसनी निशानी आवशे अने छेदमां पांच बराबर पी। तो तेथी पी बराबर जवाब मळशे छना छेदमां पांच। त्यार पछी सी दाखलो छे, सोळ बराबर चार वत्ता त्रण कौंसमां एक्स वत्ता बे। हवे आजे दाखला गणता एनी अंदर कोई एक पद आखा आजे पद हतुं एनी साथे गुणाकारमां हतुं, पण अहींया तमे जोई शको छो बीजी बाजू बे पद छे, आ चार छे ए आनी साथे सरवाळामां छे। तो आपणे सौथी पहेला कोने बराबरनी बीजी बाजू मोकलवा पड़शे, चार ने। हवे चार नी आगळ माइनस नथी एटले आपणे शुं गणी लेवाना, प्लस। तो प्लस चार बराबरनी बीजी बाजू आवे एटले माइनस चार, तो सोळ ओछा चार बराबर त्रण कौंसमां टी वत्ता बे। सोळमांथी चार जाय तो बार बराबर त्रण कौंसमां टी वत्ता बे। हवे आ त्रण छे એ આખા કૌંસ સાથે ગુણાકારમાં છે, તો એ બરાબરની બીજી બાજુ જાય એટલે ભાગાકારમાં। તેથી બારના છેદમાં ત્રણ બરાબર ટી વત્તા બે, ત્રણ ગુણ્યા ચાર એટલે બાર, છેદ ઉડાડીએ છીએ એટલે આપણને જવાબ મળે છે ચાર। તો ચાર બરાબર ટી વત્તા બે। હવે પ્લસ બે બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ બે, તો ચાર ઓછા બે બરાબર ટી, ચારમાંથી બે જાય તો બે, તો ટી બરાબર આપણને જવાબ મળશે બે। ત્યાર પછીનો છે ડી દાખલો, એ આપણે અગાઉ ગણેલો છે એના જેવો જ દાખલો છે, જે સી દાખલો ગણેલો છે એના જેવો આ દાખલો છે જે તમારે હોમવર્કમાં કરવાનો છે। ઈ દાખલો છે, ઝીરો બરાબર સોળ વત્તા ચાર કૌંસમાં એમ ઓછા છ। તો અહીંયા બે પદ છે, એક સોળ છે અને બીજું છે ચાર કૌંસમાં એમ ઓછા છ, અને બંને વચ્ચે શેની નિશાની છે, સરવાળાની। તો સૌથી પહેલાં કોણ જશે બરાબરની બીજી બાજુ, સોળ જશે। તો તેથી ઝીરો, હવે પ્લસ સોળ આ બાજુ આવે એટલે માઇનસ સોળ બરાબર ચાર કૌંસમાં એમ ઓછા છ। તેથી ઝીરોમાંથી સોળ જાય તો માઇનસ સોળ બરાબર ચાર કૌંસમાં એમ ઓછા છ। હવે આ ચાર છે એ આખા કૌંસ સાથે ગુણાકારમાં છે, તો સામેની બાજુ જાય એટલે ભાગાકારમાં, તો માઇનસ સોળના છેદમાં ચાર બરાબર એમ ઓછા છ, ચાર ગુણ્યા ચાર એટલે સોળ, તો અહીંયા આવશે માઇનસ ચાર બરાબર એમ ઓછા છ। હવે એમની કિંમત શોધવી છે, તો માઇનસ છને આ બાજુ મોકલી દઈએ, માઇનસ છ આ બાજુ આવે એટલે પ્લસ છ, તો માઇનસ ચાર વત્તા છ બરાબર એમ। તેથી માઇનસ પ્લસ માઇનસ, છમાંથી ચાર જાય તો બે અને મોટાની નિશાની એટલે પ્લસ બે આપણો જવાબ થશે, તો એમ બરાબર બે। ત્યાર પછી છે દાખલા નંબર ચાર, એની અંદર એ છે એક્સ બરાબર બેથી શરૂ કરીને ત્રણ સમીકરણ બનાવો। તો અત્યાર સુધી આપણને શું આપેલું હતું, આ રીતે કોઈ સમીકરણ આપેલા હોય અને એની અંદર આપેલા ચલની કિંમત આપણે શોધતા, જેમ કે અહીંયા આપણને એમ બરાબર કેટલા મળે છે
बे। तो हवे अहीं आपणे शुं करवानुं छे, आपणने उकेल आपेलो छे, आपणे एक्स बराबर बे मळतुं होय एवुं समीकरण बनाववानुं छे। तो हवे उकेल केवी रीते शोधवो ए तो आपणे शीखी गया अगाउ, पण समीकरण केवी रीते बनाववुं ए हवे आपणे अहींया शीखीशुं। तो अहींया वच्चे एक्स अने बे नी वच्चे कई निशानी छे, बराबरनी, एनो मतलब आ बंने केवा छे, समान छे। तो हवे आपणे शुं करीशुं, समीकरण बनाववा माटे बंने बाजु एक सरखी संख्या लई अने एक सरखी क्रिया करीशुं। जेम के बंने बाजु बे उमेरीए तो पण आपणे एक समीकरण मळे, बंने बाजु पांच उमेरीए, बंने बाजुथी त्रण बाद करी दईए, बंने बाजुथी कोई सरखी संख्या वडे आपणे गुणाकार करी दईए अथवा तो भागाकार करता जईए अने क्रमशः आपणने समीकरण मळतुं जशे। तो केवी रीते बनाववुं ए अहींया जोईए। एक्स बराबर केटला थवा जोईए? बे। हवे समीकरण बनाववा माटे हूँ बंने बाजुए त्रण वडे गुणाकार करूँ छूँ। तो बंने बाजु त्रण वडे गुणता, तो बंने बाजु त्रण वडे गुणीए तो शूँ मळे? एक्स गुणिया त्रण एटले त्रण एक्स, अने बे गुणिया त्रण एटले छ, तो त्रण एक्स बराबर छ। आ पण शूँ थई गयुं? एक समीकरण ज छे। हजी थोड़ू मोटू समीकरण बनाववुं होय तो आनी अंदर हजी शूँ करशुं? बंने बाजु एक उमेरता, बंने बाजु सरखी क्रिया करवानी अने सरखी संख्या वडे एक क्रिया करवानी। तो त्रण एक्स वत्ता एक बराबर छ वत्ता एक, तो तेथी त्रण एक्स वत्ता एक बराबर सात। तो आ शुं थई गयुं? एक समीकरण थई गयुं। तमे जोई शकशो हवे आनो उकेल शोधो तो तमने एक्स बराबर केटला मळशे? बे मळशे। थ्री एक्स बराबर सात माथी एक जाए तो छ, अने एक्स बराबर छ भाग्या त्रण एटले बे, बे गुणिया त्रण एटले छ अने एक सात। तो आ समीकरण छे एनो उकेल शું થશે? एक्स बराबर बे, अने एक्स बराबर बे होय एवुं आ શું થઈ જશે? एक समीकरण। तो आ ज रीते आपणे कोई बीजुं समीकरण बनावीए, एक्स बराबर बे थवा જોઈએ। હવે શું કરીશું? બંને બાજુ एक बे, सॉरी बे उमेरता, बंने बाजु बे उमेरीए छे, तो एक्स प्लस बे बराबर बे वत्ता बे, तेथी एक्स प्लस बे बराबर चार। तो आ शुं थई गयुं? एक समीकरण थई गयुं। तो आ ज रीते जे त्रीजुं समीकरण छे एक्स बराबर बे वाळुं ए तमारे घरे होमवर्कमां करवानुं छे। आपणे बे समीकरण बनाव्या, टोटल त्रण बनाववाना छे। त्यार पछी छे एक्स बराबर माइनस बे थी शुरू करीने त्रण समीकरण बनावो। तो आपणे पहेलुं समीकरण बनावीए एक्स बराबर माइनस बे। हवे लखीए बंने बाजु पांच उमेरता, तो एक्स वत्ता पांच बराबर माइनस बे वत्ता पांच। अहीं एक्स डावी बाजु पण पांच उमेरी दीधा अने जमणी बाजु पण पांच उमेरी दीधा, तेथी एक्स वत्ता पांच बराबर माइनस प्लस माइनस, पांच माथी बे जाए तो त्रण अने मोटानी निशानी, तो अहीं आवी जशे एक्स प्लस पांच बराबर त्रण। तो आ छे एक समीकरण बनी गयुं। बीजुं समीकरण बनावीए एक्स बराबर माइनस बे। हवे बंने बाजुथी सात बाद करता, तो एक्स माथी डाबी बाजुथी एक्स माथी सात बाद करिए तो एक्स ओछा सात બરાબરની નિશાની, હવે જમણી બાજુથી સાત બાદ કરીએ તો માઇનસ બે માઇનસ સાત, તેથી એક્સ માઇનસ સાત બરાબર માઇનસ માઇનસ પ્લસ સાત અને બે નવ અને મોટાની નિશાની, તો એક્સ માઇનસ સાત બરાબર માઇનસ નવ। તો આ આપણને એક્સ બરાબર માઇનસ બે થાય એવું બીજું સમીકરણ મળી ગયું। આ જ રીતે આના માટે પણ ત્રીજું સમીકરણ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાની છે। ત્યાર પછી છે સ્વાધ્યાય 4.4, એની અંદર દાખલા નંબર એક છે, આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો। એટલે હવે જે આપણને વિધાન આપેલા છે એની અંદર આપણે સમીકરણ પણ બનાવવાનું છે અને એનો ઉકેલ પણ શોધવાનો છે। પહેલું છે, સંખ્યાના આઠ ગણામાં ચાર ઉમેરતા તમને 60 મળે છે। હવે કઈ સંખ્યા છે એ આપણને ખ્યાલ નથી, તો અજ્ઞાત છે એ સંખ્યા આપણા માટે, તો એને બરાબર આપણે ધારી લઈએ। ધારો કે સંખ્યા બરાબર એક્સ, હવે સંખ્યાના આઠ ગણામાં ચાર ઉમેરતા 60 મળે છે, તો સંખ્યાના આઠ ગણા, એક્સના આઠ ગણા એટલે આઠ એક્સ,
એમાં ચાર ઉમેરતા એટલે પ્લસ ચાર અને સાઠ મળે છે એટલે બરાબર સાઠ. તો આ શું થઈ ગયું? સમીકરણ થઈ ગયું. હવે આપણે આનો ઉકેલ શોધવાનો છે. તો એક્સની કિંમત શોધવી છે એટલે સૌથી પહેલાં ચારને બીજી બાજુ મોકલી દઈએ. આઠ એક્સ બરાબર સાઠ ઓછા ચાર, તેથી આઠ એક્સ બરાબર સાઠમાંથી ચાર જાય તો છપ્પન, તેથી એક્સ બરાબર આઠ અહીંયા ગુણાકારમાં હતા, સામેની બાજુ જાય તો ભાગાકારમાં, છપ્પનના છેદમાં આઠ. છેદ ઉડાડીએ, આઠ ગુણ્યા સાત એટલે છપ્પન. તો એક્સ બરાબર કેટલા મળે છે? સાત મળે છે. તો તેથી આપણે કહી શકીએ કે સંખ્યા બરાબર સાત છે. બીજું છે, સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી ચાર બાદ કરતા ત્રણ મળે છે. તો આપણે ધારી લઈએ, ધારો કે સંખ્યા બરાબર એ. હવે સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી, એક પંચમાંશ ભાગ એટલે પાંચમો ભાગ થાય, તો સંખ્યાનો એક પંચમાંશ ભાગ એટલે એના છેદમાં પાંચ, એમાંથી ચાર બાદ કરતા એટલે માઇનસ ચાર બરાબર ત્રણ. અહીંયા અંશમાં એક લખીએ કે ન લખીએ કાંઈ ફેર પડશે નહીં, એક ગુણ્યા એક કરીએ એટલે જવાબ જે તે સંખ્યા જ મળવાની છે, એટલે એના છેદમાં પાંચ ઓછા ચાર બરાબર ત્રણ. હવે એની કિંમત શોધવી છે તો સૌથી પહેલાં માઇનસ ચારને બીજી બાજુ મોકલીએ. એના છેદમાં પાંચ બરાબર ત્રણ, માઇનસ ચાર આ બાજુ આવે એટલે પ્લસ ચાર, તેથી એના છેદમાં પાંચ બરાબર ત્રણ વત્તા ચાર એટલે સાત. હવે પાંચવે બીજી બાજુ મોકલીએ, ભાગાકારમાં હતા, સામેની બાજુ જાય તો ગુણાકારમાં, તો એ બરાબર સાત ગુણ્યા પાંચ, અને સાત ગુણ્યા પાંચ એટલે પાંત્રીસ. તો એ બરાબર કેટલા મળે છે? પાંત્રીસ. તો તેથી આપણે કહી શકીએ કે સંખ્યા બરાબર પાંત્રીસ. સી છે, જો હું કોઈ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ લઈ તેમાં ત્રણ ઉમેરું છું તો મને એકવીસ મળે છે. તો આપણે ધારીએ, ધારો કે સંખ્યા બરાબર એક્સ. હવે એ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ, તો એક્સનો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે ત્રણના છેદમાં ચાર એક્સ, તેમાં ત્રણ ઉમેરું છું એટલે પ્લસ ત્રણ, તો મને એકવીસ મળે છે એટલે બરાબર એકવીસ. હવે એક્સની કિંમત શોધવાની છે તો સૌથી પહેલાં ત્રણને બીજી બાજુ જવા દઈએ. ત્રણના છેદમાં ચાર એક્સ બરાબર એકવીસ, પ્લસ ત્રણ આ બાજુ આવે એટલે માઇનસ ત્રણ, તેથી ત્રણના છેદમાં ચાર એક્સ બરાબર એકવીસમાંથી ત્રણ જાય તો અઢાર, તેથી એક્સ બરાબર અઢાર. હવે અહીંયા ત્રણ અંશમાં હતા, ગુણાકારમાં હતા, સામેની બાજુ જાય તો છેદમાં, ચાર છેદમાં હતા તો સામેની બાજુ જાય એટલે અંશમાં, અને અહીંયા શું આવશે? ગુણાકાર આવશે. ત્રણ ગુણ્યા છ એટલે અઢાર, તો અંશમાં વધશે છ ગુણ્યા ચાર, અને છ ગુણ્યા ચાર એટલે ચોવીસ. તો એક્સની કિંમત મળે છે ચોવીસ. તો તેથી આપણે કહી શકીએ કે સંખ્યા બરાબર ચોવીસ. ત્યાર પછીનો દાખલો છે, જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી અગિયાર બાદ કર્યા તો તે પરિણામ પંદર હતું. આ દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. સૌથી પહેલાં આ રીતે કોઈ સંખ્યાને ધારી લેવાની કોઈ પણ ચલની મદદથી, પછી એનું સમીકરણ બનાવવાનું, અને ત્યાર પછી એનો ઉકેલ શોધવાનો. ત્યાર પછી છે, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના ત્રણ ગણા પચાસમાંથી બાદ કર્યા અને તેને પરિણામ આઠ મળ્યું. હવે આપણને નોટબુકની સંખ્યા કેટલી છે એ ખબર નથી, તો આપણે ધારી લઈએ, ધારો કે નોટબુકની સંખ્યા બરાબર એક્સ. હવે તેની પાસે રહેલી નોટબુકના ત્રણ ગણા એટલે એક્સના ત્રણ ગણા એટલે ત્રણ એક્સ, પચાસમાંથી બાદ કર્યા એટલે આ જે ત્રણ એક્સ છે એને પચાસમાંથી બાદ કરેલા છે, એટલે આપણે આગળ ઉમેરશું પચાસ ઓછા ત્રણ એક્સ બરાબર આઠ. મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના ત્રણ ગણા પચાસમાંથી બાદ કર્યા એટલે સમીકરણ બનશે પચાસ ઓછા ત્રણ એક્સ અને એને પરિણામ આઠ મળ્યું એટલે બરાબર આઠ. હવે આ સમીકરણને આપણે ઉકેલીએ. તો આપણે એક્સની કિંમત જોતી છે, એની આગળ અહીંયા માઇનસની નિશાની છે, તો આપણે તો પ્લસ એક્સ જોઈએ છે એટલે આ પદને જમણી બાજુ જવા દઈએ અને આઠને
डाबी बाजू लई लीए तो आपने आवुं मळशे 50 प्लस 8 बराबर नी आ बाजू आवे एटले माइनस 8 पछी बराबर नी निशानी अने हवे आ माइनस 3x बराबर नी जमणी बाजू आवशे माइनस 3x छे एटले ए केवा थई जशे प्लस 3x तो आपने आवुं मळशे 50 ओछा 8 बराबर 3x 50 माथी 8 जाय तो 42 बराबर 3x હવે 3 અહીંયા x સાથે ગુણાકારમાં છે સામેની બાજુ જાય તો છેદમાં જશે એટલે 42 ના છેદમાં 3 બરાબર x 14 ગુણ્યા 3 એટલે 42 તો x ની કિંમત મળશે 14 તો આપણે કહી શકીએ કે નોટબુકની સંખ્યા બરાબર 14 આપણે નોટબુકની સંખ્યા બરાબર x ધારેલું હતું અને x બરાબર 14 મળે છે એટલે નોટબુકની સંખ્યા બરાબર 14 ત્યાર પછી એફ દાખલો છે ઈલાએ એક સંખ્યા ધારી જો તે તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે તો તેને 8 મળશે હવે ધારો કે સંખ્યા બરાબર x હવે તે તેમાં 19 ઉમેરે છે હવે સંખ્યા x છે એમાં 19 ઉમેરીએ એટલે x વત્તા 19 અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે એટલે આ જે આખો સરવાળો મળે છે એને 5 વડે ભાગે છે એટલે આખાના છેદમાં શું આવી જશે 5 x એમાં 19 ઉમેરીએ એટલે x વત્તા 19 અને આ જે આખો જવાબ મળે છે એને 5 વડે ભાગે છે એટલે આખાના છેદમાં 5 તો તેને 8 મળશે એટલે બરાબર 8 હવે આ સમીકરણને ઉકેલીએ તો 5 છે એ અહીંયા જે આખું પદ છે એના ભાગાકારમાં છે તો સામેની બાજુ જાય એટલે ગુણાકારમાં તો x વત્તા 19 બરાબર 8 ગુણ્યા 5 તેથી x વત્તા 19 બરાબર 8 ગુણ્યા 5 એટલે 40 હવે xની કિંમત શોધવી છે પ્લસ 19 બીજી બાજુ જાય તો માઇનસ 19 થશે એટલે 40 ઓછા 19 તેથી x બરાબર 40માંથી 19 જાય તો 21 તો ઈલાએ ધારેલી સંખ્યા કઈ થશે x તેથી સંખ્યા બરાબર x બરાબર 21 ત્યાર પછીનો દાખલો છે અનવર એક સંખ્યા ધારે છે તે સંખ્યાના 5 દૂત્યાંશ ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે તો આ જે દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે દાખલા નંબર 2 નીચેના સમીકરણો ઉકેલો એની અંદર એ દાખલો છે શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે હવે અહીંયા સૌથી વધુ ગુણ તો આપણને આપેલા છે સૌથી ઓછા ગુણ શોધવાના છે તો આપણને ખ્યાલ નથી તો એને બરાબર ધારી લઈએ ધારો કે સૌથી ઓછા ગુણ 1 હવે શિક્ષકે શું કહ્યું વિદ્યાર્થીઓને કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ એ કેટલા છે તો કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે તો જો તમને ડાયરેક્ટ સમીકરણ બનાવતા ન આવડે આટલી મોટી ઇન્ફોર્મેશન આપેલી હોય તો તમે આ રીતે પણ લખી શકો સૌથી વધુ ગુણ છે એ કેટલા છે તો સૌથી વધુ ગુણ બરાબર કેટલા છે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે એટલે સૌથી ઓછા ગુણ એના 2 ગણા એટલે 2 ગુણ્યા સૌથી ઓછા ગુણ અને એનાથી 7 વધારે એટલે પ્લસ 7 સૌથી ઓછા ગુણ છે એના 2 ગણા કરીએ અને એમાં 7 ઉમેરીએ તો સૌથી વધુ ગુણ મળે છે હવે અહીંયા આપણે જે ધારેલું છે અને જે આપણને કિંમત આપેલી છે એ મૂકી દઈએ સૌથી વધુ ગુણ તો એ રકમમાં આપેલા છે અહીંયા 87 છે એટલે એની જગ્યાએ મૂકી દઈએ 87 બરાબરની નિશાની 2 એને ગુણ્યા સૌથી ઓછા ગુણ એને બરાબર આપણે કેટલા ધારેલા છે એ તો 2 ગુણ્યા એ એટલે 2a વત્તા 7 તો આ આપણને સમીકરણ મળી ગયું હવે આનો ઉકેલ શોધીએ એની કિંમત શોધવી છે તો પ્લસ 7ને બીજી બાજુ મોકલી દઈએ એટલે 87 ઓછા 7 બરાબર 2a 87માંથી 7 જાય તો 80 80 બરાબર 2a હવે અહીંયા 2 ગુણાકારમાં છે
सामेनी बाजू जाए तो छेद में एसी भाग्या बे बराबर ए, 40 × 2 એટલે એસી થાય તો 40 = A. તો તેથી આપણે કહી શકીએ કે સૌથી ઓછા ગુણ બરાબર એ, અને એ બરાબર કેટલા મળે છે 40, એટલે સૌથી ઓછા ગુણ થશે 40. ત્યાર પછીનો દાખલો છે, એક સમદ્વિબાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે, શિરકોણનું માપ 40 અંશ છે, તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? યાદ કરો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે. એટલે આ રીતે કોઈ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે જેની કોઈ પણ બે બાજુઓના માપ સરખા હોય. હવે આ જે બે સરખી બાજુઓ છે એની સામેના બંને ખૂણા એટલે આધાર કોણ, અને ઉપર જે એક ખૂણો છે, ત્રીજો ખૂણો, એ શિરકોણ. હવે આપણને રકમમાં કીધું છે કે આધાર ખૂણા છે એ બંને સરખા માપના છે, અને શિરકોણનું માપ કેટલું છે? 40 અંશ છે. આપણે આ બંનેનું માપ શોધવાનું છે. તો આપણને ખ્યાલ નથી એટલે ધારી લઈએ અહીંયા આનું માપ પણ બી અને આ ખૂણાનું માપ પણ બી. તો આપણે અહીંયા લખીએ, ધારો કે આધાર ખૂણાનું માપ બરાબર બી. હવે આપણને કીધું છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180 અંશ. તો આપણે આ ત્રણેયનો સરવાળો કરીએ, આનું માપ 40 અંશ વત્તા બી વત્તા આ ત્રીજા ખૂણાનું માપ બી બરાબર 180 અંશ. તેથી 40 અંશ વત્તા બી વત્તા બી એટલે 2B બરાબર 180 અંશ. હવે આ 40ને બીજી બાજુ મોકલીએ તો 2B બરાબર 180 અંશ પ્લસ 40 બીજી બાજુ જાય તો -40. તેથી 2B બરાબર 180માંથી 40 જાય તો 140 અંશ. હવે 2ને બરાબરની બીજી બાજુ મોકલીએ તો અહીંયા ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો છેદમાં આવશે, એટલે 140 ના છેદમાં 2. હવે 140 ભાગ્યા 2, તો બી બરાબર 70 અંશ. તો આધાર ખૂણાનું માપ કેટલું થશે? 70 અંશ થશે. નીચે લખીએ, આધાર ખૂણાનું માપ બરાબર બી બરાબર 70 અંશ. ત્યાર પછીનો સી દાખલો છે, એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે, જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે, તો તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા હશે? હવે એક સચિન છે અને બીજો રાહુલ છે, અને બંનેએ છે એ કંઈક રન કરેલા છે, અને એમની વચ્ચેનો સંબંધ આપણને અહીંયા આપેલો છે. તો આપણે બંનેએ કેટલા રન કરેલા હશે એ શોધવાનું છે. તો અહીંયા પહેલું વિધાન વાંચીએ તો એની અંદર સચિન અને રાહુલ બંનેના રન વચ્ચેનો સંબંધ આપેલો છે કે સચિનના રન છે એ રાહુલના રન કરતાં 2 ગણા છે. તો આપણે રાહુલના રન બરાબર કોઈ પણ ચલ એક્સ ધારી લઈએ. ધારો કે રાહુલના રન બરાબર એક્સ. હવે આપણને રકમમાં કીધું છે કે સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે, તો સચિનના રન કેટલા થશે? સચિનના રન બરાબર 2 × રાહુલના રન, એવું આપેલું છે, તો એને બરાબર કેટલા થશે? 2x. રાહુલના રન એક્સ છે, સચિનના રન એના 2 ગણા એટલે 2x. ત્યાર પછી શું કીધું છે કે તેમના જો તેમના રન ભેગા કરવામાં આવે, ભેગા કરવામાં આવે એટલે બંનેનો સરવાળો કરવામાં આવે, તો રાહુલના રન એક્સ વત્તા સચિનના રન 2x બંનેનો સરવાળો કરીએ તો તેમના રન 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે. 2 સદી એટલે 1 સદી એટલે 100, 2 સદી એટલે 2 × 100, અને એના કરતાં 2 જેટલા ઓછા છે એટલે -2. તો આપણને અહીંયા આવું મળશે, એક્સ વત્તા 2x. અહીંયા એક્સની આગળ કાંઈ ગુણાકારમાં ન હોય તો કેટલા હોય? 1 તો ગુણાકારમાં હોય જ, 1 વત્તા 2 એટલે 3. તો એક્સ વત્તા 2x બરાબર 3x.
बराबर बे गुणिया सौ एटले 200 ओछा बे। तेथी त्रण एक्स बराबर 200 माथी बे जाए तो 198। हवे अहीं त्रण गुणाकार में छे एक्स साथे, बीजी बाजू जाए तो छेद में भागाकार में आवशे। तेथी एक्स बराबर 198 भाग्या त्रण, त्रण गुणिया छ एटले 18, अहीं एक वधशे अने त्रण गुणिया छ एटले 18, 198 भाग्या त्रण एटले 66, तो एक्स बराबर मळशे 66। हवे आपणे एक्स नहीं, आपणे तो राहुलना रन अने सचिन बन्नेना रन शोधवाना छे, तो हवे ए शोधी लईए। राहुलना रन बराबर एक्स, अने एक्स बराबर केटला छे 66, तो राहुलना रन थाशे 66, अने सचिनना रन बराबर 2x, अने 2x छे त्यां एक्स नी जग्याए 66 मूकी दईए तो 2×66, 2×6 एटले 12, 1, 2×6 एटले 12, 12 अने 1 13, 132 रन। तो आ रीते आपणे बन्नेना रन शोधी शकशुं। त्यार पछी दाखला नंबर 3 छे, नीचेनाने ઉકેલો। ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધારે લખોટી છે। ઇરફાન પાસે 37 લખોટી છે તો પરમિત પાસે કેટલી લખોટી હશે? હવે ધારો કે પરમિત પાસેની લખોટી બરાબર એક્સ। હવે વિધાનમાં શું કીધું છે? ઇરફાને શું કીધું કે તેની પાસે, એટલે ઇરફાન પાસેની લખોટી બરાબર પરમિત પાસેની લખોટીના 5 ગણા, એટલે 5×, પરમિત પાસેની લખોટી, અને એના કરતાં 7 વધારે, એટલે +7। તો ઇરફાન પાસેની લખોટી, એટલે ઇરફાને કહ્યું કે તેની પાસે કેટલી લખોટી છે, તો કે પરમિત પાસેની લખોટીના 5 ગણા અને એના કરતાં 7 વધારે, એટલે +7। હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ, રકમમાં આપેલું છે કે ઇરફાનની પાસે 37 લખોટી છે, તો ઇરફાન પાસેની લખોટી બરાબર 37, બરાબરની નિશાની 5×, પરમિત પાસેની લખોટી આપણે એક્સ ધારેલી છે, એટલે 5x+7। એક્સની કિંમત શોધવી છે એટલે સૌથી પહેલાં +7ને બીજી બાજુ મોકલીએ, તો 37 - 7 બરાબર 5x, 37માંથી 7 જાય તો 30, તો 30 બરાબર 5x। હવે 5ને બીજી બાજુ મોકલીએ તો 30, 5 અહીંયા ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો છેદમાં, એટલે 30 - 5 બરાબર એક્સ, અહીંયા છેદ ઉડાડીએ 5×6 એટલે 30, તો એક્સ બરાબર કેટલા મળે છે? 6। તો તેથી પરમિત પાસેની લખોટી બરાબર એક્સ છે, અને એક્સ બરાબર કેટલા મળે છે? 6 લખોટી, તો પરમિત પાસે 6 લખોટી હશે। ત્યાર પછીનો દાખલો છે, લક્ષ્મીના પિતા 49 વર્ષના છે, તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે, તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે? તો આપણે અગાઉ જે દાખલા ગણેલા છે એ જ પ્રમાણે તમારે આ દાખલો હોમવર્કમાં કરવાનો રહેશે। ત્યાર પછીનો દાખલો છે, સુંદર ગ્રામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું, તેમાંના કેટલાક છોડ ફળના છોડ હતા, ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતાં 2 વધારે હતી, જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય તો ફળોના છોડની સંખ્યા કેટલી હશે? એટલે કે આ જે સુંદર ગામના લોકો છે એ લોકોએ 2 પ્રકારના વૃક્ષો વાવેલા છે, એક તો ફળોના અને બીજું ફળોના ન હોય તેવા। તો આપણને અહીંયા જે માહિતી આપેલી છે એના આધારે આપણે ફળોના છોડની સંખ્યા કેટલી હશે એ શોધવાની છે। તો સૌથી પહેલાં આપણે એની સંખ્યા ધારી લઈએ, ધારો કે ફળોના છોડની સંખ્યા બરાબર એક્સ। હવે અહીંયા આપણને વિધાનમાં શું આપેલું છે? તો કે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા, એટલે આપણે લખીએ ફળોના ન હોય તેવા છોડની સંખ્યા, આ સંખ્યા કેટલી છે? તો કે ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતાં 2 વધારે, ફળોના છોડની સંખ્યાના 3 ગણા, એટલે 3×ફળોના છોડની સંખ્યા
અને એના કરતાં બે વધારે એટલે પ્લસ બે. હવે અહીંયા કિંમત મૂકી દઈએ. રકમમાં આપણને કીધું છે કે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા 77 છે, એટલે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા જે લખેલું છે તેની જગ્યાએ આપણે મૂકી દઈએ 77 બરાબર 3 × ફળોના છોડની સંખ્યા કેટલી ધારેલી છે એક્સ, 3 × x એટલે 3x વત્તા 2. આ સમીકરણ મળી ગયું. હવે આનો ઉકેલ શોધીએ. તો સૌથી પહેલાં એક્સની કિંમત શોધવી છે તો સૌથી પહેલાં પ્લસ 2 બીજી બાજુ મોકલીએ, આ બાજુ આવે એટલે -2. 77 - 2 બરાબર 3x. 77માંથી 2 જાય તો 75 બરાબર 3x. હવે અહીંયા 3 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો છેદમાં, 75 ના છેદમાં 3 બરાબર એક્સ. છેદ ઉડાડીએ, 3 × 25 એટલે 75, તો 25 બરાબર એક્સ. એક્સની કિંમત મળે છે 25. તો આપણે લખી શકીએ કે ફળોના છોડની સંખ્યા બરાબર એક્સ બરાબર 25 છોડ. ફળોના છોડની સંખ્યા 25 હશે. ત્યાર પછી દાખલા નંબર 4 છે. આ કોયડો ઉકેલો. હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો. મારા 7 ગણા લો, તેમાં 50 ઉમેરો. 23 સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે. તો આપણે ધારી લઈએ, ધારો કે સંખ્યા બરાબર એક્સ. હવે એના 7 ગણા લેવાના છે, એટલે એક્સના 7 ગણા એટલે 7x. તેમાં 50 ઉમેરો એટલે વત્તા 50. 23 સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે. તો 40 ઉમેરી દઈએ તો 23 સદી સુધી પહોંચી જઈએ, અને 23 સદી બરાબર 300. જે સંખ્યા છે એ શું કહે છે કે મારા 7 ગણા લો, એટલે સંખ્યાના 7 ગણા એટલે એક્સના 7 ગણા 7x. તેમાં 50 ઉમેરો એટલે વત્તા 50. 23 સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે. તો આપણે શું કર્યું, 40 ઉમેરી દઈએ, ઘટે છે 40, તો 40 ઉમેરી દઈએ તો 23 સદી એટલે કે 300 સુધી પહોંચી જઈએ. તો પ્લસ 40 બરાબર 300. તેથી 7x વત્તા 50 વત્તા 40 એટલે 90 બરાબર 300. તેથી 7x બરાબર પ્લસ 90 આવા જો આવે એટલે માઇનસ, તો 300 - 90. તેથી 7x બરાબર 300માંથી 90 જાય તો 210. હવે એક્સની કિંમત જોઈએ છે. 7 અહીંયા ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. 210 ભાગ્યા 7, 7 × 3 એટલે 21, અને પાછળ 0 એટલે એક્સ બરાબર આપણને મળશે 30. તો સંખ્યા બરાબર થશે 30. તો આજે અહીંયા આપણું પ્રકરણ 4 છે, સાદા સમીકરણ, એ પૂરું થાય છે. તમને સમીકરણ બનાવતા અને એ સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધવો એ શોધતા હવે આવડી ગયું છે. આવતા વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ 5 છે એના વિશે સમજૂતી મેળવીશું.